શુભ સવાર, બરાબર ને? આજે ધોરણ એકમાં હિન્દી વિષયમાં છેલ્લે આપણે મૂળાક્ષરો જ શીખતા હતા, એટલે કે કક્કાના જે અક્ષરો છે, જેને આપણે વ્યંજન પણ કહીએ છીએ. વ્યંજન શું કામ કહીએ છીએ? એમ તમને પહેલાં જ લેક્ચરમાં કીધેલું કે કોઈ પણ મૂળાક્ષર છે એનો ઉચ્ચાર કરવા માટે આપણે સ્વરની મદદ જોઈતી હોય. સ્વર વગર એ મૂળાક્ષર બોલી ન શકાય, ઉચ્ચારી ન શકાય, તો એને વ્યંજન કહેવાય. એને ટેકાની જરૂર પડે. કોની કોણ ટેકો આપે? તો કે સ્વર, બરાબર ને? એ વ્યંજનમાં આપણે કથી લઈને ઢ સુધી જોયા હતા. ત્યારબાદ આપણે ગુજરાતી કક્કો યાદ કરીએ, ગુજરાતી કક્કો યાદ કરીએ તો એમાં ઢ બોલીએ પછી શું આવે? અણફેરનો અણ. ગુજરાતીમાં આપણે એને આવી રીતે લખીએ, બરાબર ને? તમે કહેશો હા, તો હિન્દીમાં આવી રીતે લખાતો નથી. આપણે ગુજરાતીમાં ઢ આવી રીતે લખતા હતા, એને હિન્દીમાં સેમ એ જ રીતે પણ ઉપર શિરોરેખા આવતી હતી, બરાબર ને? આ રીતે આપણે ઢ લખતા હતા. અને કેટલી લાઇનની મદદથી? તો કે ત્રણ. આજે આપણે શીખવાનો છે મૂળાક્ષર અણ હિન્દીમાં કેવી રીતે લખાય, કેટલી લાઇનની જરૂર પડશે. તો ત્રણ લાઇનની જરૂર પડશે. અને તમે શીખશો એટલે તમને એમ કહેશો વાહ. અત્યારે જ્યારે તમે બુકમાં જુઓ છો પેજ નંબર 18 પર, આજે આપણે પેજ નંબર 18 એનો અભ્યાસ કરવાનો છે. એમાં મૂળાક્ષર અણ આપેલો છે અને બાજુમાં આપેલો છે ત. તમાં તો બહુ તકલીફ નહીં પડતી હોય, દેખાય છે, એટલે તમે તરત એમ કહેશો કે હા. પેજ નંબર 19 જોશો એટલે તમે એમ કહેશો કે એ લખી શકાય એમ છે, હિન્દીમાં એ શીખવાની જરૂર નથી એવું લાગતું હશે. અણ જે છે એ થોડી તમને લખો તો મિસ્ટેક થાય, કે ઘણા બાળકોને સરસ થાય, ઘણા બાળકોને વ્યવસ્થિત ન થતું હોય. તો એને આપણે લાઇનોની મદદથી કઈ રીતે લખી શકાય, કેટલી લાઇનની જરૂર પડશે, તો આપણે સૌથી પહેલાં એ જોઈ લઈએ. 1 2 3 હિન્દીમાં બોલીએ તો 1 2 3 ત્રણ લાઇનની મદદથી હિન્દી અણ જે છે એ આપણે લખી શકીએ. સૌથી પહેલાં શિરોરેખા આવે. મેં તમને કીધેલું છે કે હિન્દીમાં કોઈ પણ શબ્દ, કોઈ પણ મૂળાક્ષર, કોઈ પણ વાક્ય લખતા હોય હિન્દીમાં લખાણ લખીએ એટલે શિરોરેખા દરેક મૂળાક્ષરની ઉપર કરવી ફરજિયાત છે. જો શબ્દમાં હોય તો જોડેલી હોય, મૂળાક્ષરમાં હોય તો દરેક મૂળાક્ષરની અલગ અલગ હોય, બરાબર ને? સૌથી પહેલાં શિરોરેખા કરીશું એટલે કે વન લાઇન. યુ, ઇંગ્લિશમાં તમે યુ કરો છો ને, એવો યુ કરવાનો છે. એટલે એના બંને જે લીટા છે એ શિરોરેખાને અડેલા હોવા જોઈએ. આ લાઇન થાય ટુ, એટલે કે બીજા નંબરની લાઇન. ત્રીજી લાઇન જે છે એ એની બાજુમાં છે જ આવી રીતે ઊભી લાઇન કરવાની છે, જેને ઇંગ્લિશમાં તમે સ્ટેન્ડિંગ લાઇન કહો છો, બરાબર ને? ગુજરાતીમાં ઊભી લાઇન કહીએ અને હિન્દીમાં ખડી લાઇન. આવી રીતે 1 2 અને 3 લાઇનની મદદથી અણ બનાવી શકાય. ફરીથી જોઈએ 1 2 3. શિરોરેખા પહેલાં કરવી એટલા માટે કે તમે જે અણ બનાવશો એ સરસ બને. જો શિરોરેખા પહેલાં ન બનાવીએ તો 1 લાઇન 2 લાઇન 3 લાઇન આવી રીતે પણ તમે કરી શકો, બરાબર? ફરીથી 1 લાઇન 2 લાઈન 3 લાઇન અથવા તો 1 લાઇન 2 લાઇન 3 લાઇન. કઈ લાઇન પહેલી લેવી એ ફરજિયાત નથી, પણ વ્યવસ્થિત અણો બનાવતા શીખવું એ ફરજિયાત છે, બરાબર? જોઈએ આપણે. હવે આપણે એ તો કીધું કે ગુજરાતીમાં અણ આમ લખીએ છીએ એને હિન્દીમાં આવી રીતે લખાય, તો આપણે મૂળાક્ષર ઓળખી ગયા. આ કયો છે? અણ. તો જુદા જુદા હિન્દી નામ આપેલા હોય અને એમાંથી, અથવા તો મૂળાક્ષરો આપેલા હોય અને એમાંથી અણ શોધવાનો હોય તો તમે શોધી શકો. તમે તરત કહેશો કે હા. તો આપણે જેમ આગળ દરેક મૂળાક્ષર શીખતા હતા એમાં સૌથી પહેલાં અલગ અલગ મૂળાક્ષરો આપેલા હોય એમાંથી એ મૂળાક્ષર શોધતા હતા, ત્યારબાદ શબ્દમાંથી એ મૂળાક્ષર શોધતા હતા, અને છેલ્લે એની જે ડોટ ડોટવાળી લાઇન હતી એમાં પેન્સિલ ઘૂંટીને એ મૂળાક્ષર બનાવતા હતા, અને જાતે પછી અમુક બોક્સ છે ખાલી આપેલા હતા એમાં બનાવતા હતા, બરાબર? આજે એ જ મેથડથી સૌથી પહેલાં ક્વેશ્ચન 1 પેજ નંબર 18 એમાં એમ કહે છે, અણ પહેચાન કર રાઉન્ડ કીજીએ. ગુજરાતીમાં એની એ જે સૂચના છે એ શું કહેવાય એ હવે તમને બધાને યાદ રહી ગઈ હશે. શું? તો કે અણ શોધીને રાઉન્ડ કરો, ગુજરાતીમાં એમ કહેવાય, બરાબર? પહેલી જે સૂચના છે એ અહીંયા લખું છું પેજ નંબર 18 પરની. અણ પહેચાન કર કીજીએ.
ગુજરાતી નથી લખતી એ તમને ખ્યાલ જ છે, બરાબર? એટલે અહીંયા આપણે શું કરવાનું થશે, તો બોક્સમાં આપેલા જુદા જુદા મૂળાક્ષરો હશે એ મૂળાક્ષરોમાં જ્યાં જ્યાં અણ હોય એને આપણે શોધવાનો છે અને એને રાઉન્ડ કરી દેવાનો છે, બરાબર? જોઈએ, દર વખતે એકને એક સૂચના પેટા નહીં આપું, દર વખતે મેં કીધેલું છે તમારી ટેક્સ્ટ બુકમાં જુદા જુદા મૂળાક્ષરો આપેલા છે, અહીંયા હું જે મૂળાક્ષર પર રાઉન્ડ કરું તો તમારે ત્યાં એ બોક્સમાં એ મૂળાક્ષર ન પણ હોય, હું અહીંયા જાતે મોઢે મૂળાક્ષરો લખું છું, એમાં તમારે જે બોક્સમાં જે મૂળાક્ષર આપ્યા છે એ જોઈને લખતી નથી, તમારે ખાસ એ જ ધ્યાન રાખવાનું છે કે આપેલા જે મૂળાક્ષરો છે તમારી ટેક્સ્ટ બુકમાં ત્યાં જ્યાં જ્યાં અણ છે એને પેન્સિલથી રાઉન્ડ કરવાના છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા લખેલું હોય આવા જુદા જુદા મૂળાક્ષરો આપેલા હોય તો એમાં આપણે શોધવાનો થાય સાચો મૂળાક્ષર કયો છે. એટલે આપણે જે મૂળાક્ષર શોધવાનો છે પહેલાં સૂચના જોઈ લેવાની, કયો મૂળાક્ષર છે અણ, અણફેરનો અણ ગુજરાતીમાં એવું બોલો છો ને, પહેલો જ આપેલો છે. હા, પછી આગળ લાઇનમાં જોતા જઈએ, તમે તમારી બુકમાં જોજો બેટા, અહીંયા બોર્ડ પર નહીં, તમે બુકમાં જુઓ જ્યાં જ્યાં અણ આપેલા હોય ત્યાં રાઉન્ડ કરી એને પકડી લો, બરાબર? મારે અહીંયા 1 2 3 4 5 6 આપેલા છે, તમારી બુકમાં કેટલા આપેલા છે જુઓ તો, તો 1 2 3 4 5 6 તમારે પણ 6 છે, પણ તમારે પહેલી લાઇનમાં 3 છે બીજી લાઇનમાં 3 છે, મારે પણ એમ છે પણ ક્રમ અલગ હશે, બરાબર? હવે જોઈએ બીજી સૂચના, રાબેતા મુજબ જેમ દર વખતે હોય છે દરેક પેજમાં એ જ સૂચના આપેલી છે કે ચિત્ર કે નામ મેં છે અણ પહેચાન કર રાઉન્ડ કીજીએ. ગુજરાતીમાં એ સૂચના બોલવી હોય તો શું બોલાય? ચિત્રના નામમાંથી અથવા ચિત્રના નામમાંથી અણ શોધીને રાઉન્ડ કરો. હું હિન્દી સૂચના લખું છું, ગુજરાતી લખતી નથી, બરાબર? ચિત્ર કે નામ મે સે મેં તમને દર વખતે કીધું છે એમ કે જ્યારે આપણે ગુજરાતીમાં કોઈ વાક્ય લખીએ છીએ ત્યારે એ વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ આવે, અને ગુજરાતીમાં પૂર્ણ વિરામ એટલે આપણે છે છને એકમાત્ર છે લખ્યું હોય કે ગાય દૂધ આપે છે, તો આપણે વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ કરતા હતા, એમાં મીંડું કરતા હતા. હિન્દીમાં વાક્ય પૂરું થાય એટલે આપણે પૂર્ણ વિરામ કરીએ, પણ પૂર્ણ વિરામ એટલે શું, તો કે ઊભી લીટી, બરાબર ને? હવે 3 ચિત્રો આપેલા છે એ જોઈ લઈએ. ત્રણેયને નામ આપેલા છે, આપણે પહેલા નામ જોઈ લઈએ, બરાબર? પહેલું નામ શું છે, તો કે ગણવેશ. બરાબર, પછી છે ગણપતિ, ત્યારબાદ છેલ્લું આપેલું છે રાવણ, બરાબર? હવે એના ચિત્ર જોઈએ, તો સૌથી પહેલો ગણવેશ આપેલો છે, જો જેવો આવે એવો દોરું છું, બરાબર? આપેલો તો સરસ જ છે,
ગણેશ જેવું લાગે છે ને? બાળકો જોજો, ગણેશ જેવું લાગે છે ને? બરાબર. પછી બીજું ચિત્ર આપેલું છે, કોનું છે જુઓ તો? નામ પણ આપણે લખેલું છે ગણપતિ, બરાબર ને? નાના એવા દોરી દઉં છું. ચાલશે, ચાલો. હવે જોઈએ ત્રીજું ચિત્ર. ત્રીજા ચિત્રમાં રાવણનું ચિત્ર આપેલું છે. મારે બુકની જરૂર પડશે, એક જ મિનિટ બેટા. રાવણ કેટલા માથાવાળો હતો તમે કહેશો? 10, બરાબર ને? દસ માથા હતા રાવણને, કેટલા? 10, બરાબર. થોડીક વાર લાગશે આજે. જો આજે બે મૂળાક્ષર ના થાય તો આપણે એક જ મૂળાક્ષર કરીશું, થઈ જાય તો બે કરીશું, બરાબર.
જો તો બાળકો રાવણ જેવું લાગે છે ને, બાળકો જુઓ તો. બરાબર આવી રીતે છે. તો અહીંયા ત્રણ ચિત્રો આપણને આપેલા છે. આ ત્રણ ચિત્રોના નામ પણ આપેલા છે. પહેલું છે ગણવેશ, બીજું છે ગણપતિ અને ત્રીજું ચિત્ર છે રાવણનું. અહીંયા આપણે હિન્દીનો અણ શોધવાનો છે. જ્યાં જ્યાં હિન્દીનો અણ આપેલો હોય એને શોધીને આપણે તેના પર રાઉન્ડ કરીશું. જુઓ તો અહીંયા બીજા નંબર ઉપર છે, છે હા. બીજું ચિત્ર ગણપતિનું છે. આપણે ગણપતિ બોલીએ તો અણ બીજા નંબરે આવે ત્યાં શોધીને રાઉન્ડ કરી દઈએ. અહીંયા રાવણનું નામ લખેલું છે, અહીંયા પણ અણ આપેલો છે એને શોધીને આપણે તેના ઉપર રાઉન્ડ કરી લઈએ. હવે આપણે અણ ઓળખતા શીખી ગયા. કોઈ શબ્દ આપેલો હોય એમાં હોય તો પણ આપણે શોધી કાઢીએ છીએ. મૂળાક્ષરો અલગ અલગ આપેલા હોય તેમાં હોય તો પણ આપણે શોધી કાઢીએ છીએ. જ્યાં જ્યાં અણ આપેલો હોય એને આપણે ઓળખતા શીખી ગયા. જ્યારે ઓળખતા શીખી જઈએ પછી આપણે લખતા શીખવું પડે ને. તો જુઓ તમારી ટેક્સ્ટ બુકમાં, સોરી આઈ બુકમાં પેજ નંબર 18 પર ત્રીજા નંબરનો પ્રશ્ન છે, સૂચના છે. એમાં એમ કહે છે પઢીએ ઓર લિખીએ. અને તમને યાદ જ છે કે પઢીએ ઓર લિખીએ એટલે શું કહેવાય? તો કે એટલે કહેવાય વાંચો અને લખો. બરાબર, પઢીએ ઓર લિખીએ જેને ગુજરાતીમાં કહેવાય વાંચો અને લખો. જો બેટા લાઈનો આપેલી છે એમાં હું અહીંયા લાઈન અને બોક્સ દોરતી નથી. એમાં અણ આપેલા છે હિન્દીના ડોટ ડોટવાળી લાઈનમાં છે. જો આવી રીતે આપેલા છે, બરાબર વન લાઇન ટુ લાઇન થ્રી લાઇન, વન લાઇન ટુ લાઇન થ્રી લાઇન, વન લાઇન ટુ લાઇન થ્રી લાઇન. આવી રીતે ડોટ ડોટવાળી લાઇનમાં આપેલા છે એમાં તમે પેન્સિલ ફેરવીને એ મૂળાક્ષર ઘૂંટી શકો છો. આપણે જોઈએ, મેં તમને પહેલાં જ કીધું એમ કે ઉપરની લાઇન કરવી હોય, શિરોરેખા પહેલાં કરવી હોય તો પણ ભલે, અને યુવાળી લાઇન પહેલાં કરવી હોય તો પણ ભલે, પણ બેસ્ટ અણ બનવા જોઈએ. મને ઉપરની લાઇન પહેલાં બનાવીને નથી ફાવતું આવી રીતે, મારે એમાં બહુ સારો નથી થતો. ઘણીવાર શિરોરેખા મોટી થઈ જાય છે, મને આ જ ફાવે છે આમ. તો તમે આ રીતે પણ બનાવી શકો, પહેલી બીજી અને ત્રીજી આમ લાઇન બનાવી શકો, અથવા એક બે ત્રણ. પણ કોઈએ આ લાઇન પહેલાં પછી આ લાઇન એવું બનાવવાનું નહીં બેટા, એમાં સરખું નહીં થાય. એટલે મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ બેસ્ટ આપણે તો બેસ્ટ મૂળાક્ષર લખતા શીખવાનું ને, એટલે બરાબર. તો એના ઉપર તમે જે રીતે તમને ફાવે છે એ રીતે વન લાઇન ટુ લાઇન થ્રી લાઇન, વન લાઇન ટુ લાઇન થ્રી લાઇન. મને તો આ યુવાળી લાઇન રહીને એ જ પહેલાં ફાવે, વન લાઇન ટુ લાઇન થ્રી લાઇન, વન લાઇન ટુ લાઇન થ્રી લાઇન. આવી રીતે અણ ઘૂંટી શકો છો. અને જુઓ તમારી બુકમાં પેજ નંબર 18 પર ખાલી બોક્સ આપેલા છે, છે ક્વેશ્ચન નંબર 3ની નીચે. તો ત્યાં તમારે જાતે અણ બનાવવાના છે. દરેક બોક્સમાં વ્યવસ્થિત લાઇન આપેલી જે છે એનો સરસ ઉપયોગ કરીને બધાએ બનાવવાના છે આવી રીતે, બરાબર.
છેલ્લે ત્રણ આવા વ્હાઇટ બોક્સ આપેલા છે, જુઓ પેજ પર છેલ્લે ત્રણ બોક્સ આપેલા, એટલે બોક્સ નથી પણ વ્હાઇટ, એટલામાં વ્હાઇટ વ્હાઇટ આપેલું છે. એમાં એમ કહે છે ટપકા જોડી વર્ણ પૂરો કરો. પહેલામાં એમ કહે છે કે ટપકા જોડી વર્ણ ઘૂંટો, બરાબર ઘૂંટવાનું કહે છે. એટલે તમને ઉપર જે આપેલું છે ડોટ ડોટ વાળું એવું જ આપેલું હશે, એને તમારે ઘૂંટવાનું છે. અહીંયા વર્ણ પૂર્ણ કરો એટલે અડધો અક્ષર આપેલો હશે, અડધો તમારે જાતે બનાવવાનો રહેશે. અને અહીંયા એમ કહે છે કે વર્ણ ફરીથી લખો, એટલે તમારે જે વર્ણ આપેલો હોય એ ફરીથી લખવાનો છે. સૌથી પહેલું જે છે તેમાં જુઓ તો ડોટ ડોટ વાળી લાઈન આપેલી છે, વન લાઈન, ટુ લાઈન, થ્રી લાઈન. ઉપર સૂચના છે ઘૂંટવાની, તો આપણે શું કરીશું એને ઘૂંટીશું, બરાબર. વન ટુ થ્રી, રેડી. બીજા બોક્સમાં સૂચના અલગ અલગ સૂચના છે એટલે એ મુજબ જ કરવાનું. બીજામાં કહે છે વર્ણ પૂર્ણ કરો, એટલે તમે જુઓ તમારી આ બુકમાં અડધું આપેલું છે આવી રીતે. તો તમારે શું કરવાનું છે, અડધો યુ આપેલો છે એને અડધો યુ ટપકાવાળો કરવાનો અને પછી એને ઘૂંટવાનો, બરાબર. અને છેલ્લે વર્ણ ફરીથી લખો એટલે તમારે ત્રણ લાઈનની મદદથી અણ લખવાનો થાય. આ રીતે આજે આપણે અણ લખતા શીખ્યા. બેટા આજે બે